સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. હાય ડાર્લિંગ, મને જાણ થઈ ગઈ છે કંપનીમાંથી આપે 50 લાખ ઉપાડ્યા છે એનો હિસાબ નથી મળતો. શું છે આ બધું? અરે આ તો ધંધો છે એટલે ઉપર નીચે થયા કરે ડાર્લિંગ, થોડું ઉપર થોડું નીચે. આના પહેલા પણ પૈસાનો હિસાબ નતો મળ્યો અને મને વિશ્વાસ છે કે મારા સ્વર્ગવાસી પતિના પૈસા વેડફી રહ્યા છો. અરે ડાર્લિંગ, વિશ્વાસ અને પૈસાના ચક્કર પર તો દુનિયા ચાલે છે અને ઘર સંસાર પ્રેમથી ચાલે છે. આ હજી નથી માનતી. તું જ મારી જિંદગી ને તું જ મારો પ્યાર, તારે પ્રેમ કરવા લઉં જન્મ વારંવાર. તને એમ લાગે છે કે મારી ભૂલ છે? ભલે તો તું મને માફ કરી દે. અરે એક ઓકે સોરી બસ. અરે એક ભૂલ, અરે એક ભૂલ તો ભગવાન પણ માફ કરી દે છે ડાર્લિંગ. બસ માફ કરી દે. આ સોરી. હા જો હસી પડી દે. હવે તારો ગુસ્સો ઉતારવા આ ગુલાબનું શરબત તને પીવડાવું. એવું શરબત પીવડાવું કે પીતા જ તું શાંત થઈ જઈશ. ડાર્લિંગ પીલે આ શરબત પીલે, પીધા પછી તને બહુ આરામ લાગશે. બહુ શાંત થઈ જઈશ તું. પીલે 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 પીલે. થઈ ગઈ? હવે બધી મિલકત મારી, એકલો માલિક છું. જગદીશના બાપુ, આપણા દીકરાએ તો કંચન જેવી કન્યા પસંદ કરી છે અને જો એના જટ લગન થઈ જાય ને તો આ ચિંતા ઠર. તારી વાત તો સાચી. સંત્યા તો ટળહ અને માથેથી બોજે અળવો થઈ જા. હા એમ કરવાથી તમારા માથેથી તો બોજ અળવો થઈ જશે, પણ આ ગામના માથેથી બોજ અળવો કોણ કરશે? ગામના માથે બોજ? અલ્યા ઝવેરિયા, ચિયા બોજની વાત કરું હું. આ પારકાની છોડી ભગાડીને કોઈ ભાગેડું આપણા ગામમાં આવ્યો છે તો એ ગામ માટે બોજ નહીં, તાર બીજું શું કહેવાય? કોણ સાય દેડિયા સળ ગામનું નામ બગાડે છે? રાજીમાનો દીકરો સૂરજ, ઈને ભાગેડું ના કહેવાય બાપુ. આ તો ચંદન મેહોણાના માયાળું માનવી જોડે માયા લાગી ગઈ એટલે દેડિયાણનો આશરો લીધો. પણ આમ કોઈની છોડી થોડી ઉપાડી લેવાય? અલે એવાને તો ગામની બહાર તગેડી મેળવો જોઈએ. હા તો પછી તમારા દીકરાને પણ ગામની બહાર તગેડું મૂકો જો બાપુ. ચમ હું ચમ? તમારો દીકરો પણ કોઈ પારકાણી છોડીને પ્રેમ કરીને સંસારમાં રહેડ્યો છે. એના મા બાપને પણ ખબર નહીં કે આપણે અહીંયા આશરો આપ્યો હોય. હું એને બોજ ગણાય? ના ગણાય, ના જ ગણાય બાપુ. આ તો આપણા મલકની આબરૂ વધે ઘટે નહીં. વાત તો સાચી લાખ રૂપિયાની સર. આ ચંદા અને સુરતની ચોરીએ તારી ચોરીની હારો હાર મંડાઈ. અરે જોજે ને, એ ધામધૂમથી લગ્ન કરાય છે. હા તમ બરોબર ને ઝવેરિયા? આતો જતો રે. એ પૂણા ચૌદી કરવાયો તો એટલે જતો જ રે. તો વગડાવો ઢોલ ગોમના ચોરે. અરે બે ચોરીઓ મંડાઈને ધૂમથી લગ્ન કરીશું. બે નહીં બાપુ, આખા ગોમમાં જેટલા વગોડિયા છે ને એ સમૂહમાં લગ્ન થશે. ઓહો સારું થયું ને હું નીકળી ગયો. અને તમામ ખર્ચ ગોમ ઉપાડી લેશે. આખા મલકમાં મેડિયાસણ ગોમની વાહ વાહ થઈ જશે. આ પ્રસંગ ઉજવાશે તો વાહ વાહ થશે ને, પણ આ લગ્નમાં તો જેટલા માણસો એટલા રંડાશે. કારણ કે મારું નામ છે ઝવેર ઝાંપડો ને તમારા બધાયના મોતનો ઝાપો હું બાંધીશ. હે ઝવેર ઝાંપડો નાતાણ. આવો આવો સેઠ, આવો સેઠ, બેસો બેસો સેઠ. આવો આવો. હેલો ગોર્ધન, હાઉ આર યુ? આવ આવ રમાકાંત, કેમ છે ગોર્ધન? બેસ. હાઉ આર યુ? બહુ વખતે યાદ આવી. હે ચાલ્યા કરે બધું. હા છોડે અટકટો તારી સામે. શું લઈશ, ઠંડુ કે ગરમ? અરે જે હશે. રામુ સાહેબ માટે ચા. જી સેઠ. હા આ નોકર તો બહુ જૂનો છે. હા દોસ્ત, સસરાને ત્યાંથી
પ્રોપર્ટી સાથે દહેજમાં મળેલો છે. એટલે સમજાયું નહીં. એવું છે દોસ્ત, પૈસાવાળાની છોકરી સાથે લગ્ન કરો એટલે આ બધું દહેજમાં મળે, સમજો? ઠીક છે ઠીક છે. શું વિચાર્યું કમ્પ્લીટ ખરીદવાનું? જલ્દી કરજે, ને તો બાનાની મુદત પૂરી થશે ને તો રૂપિયા ભૂલી જવા પડશે. હું સમજુ છું તારી તકલીફ, પણ પૈસાના વ્યવહારમાં થોડું સાવચેત રહેવું પડે. આટલી મોટી આપેલી રકમ એમ કેવી રીતે ભૂલી જાઉં? નહીં નહીં, એ પોસિબલ નથી. જો દોસ્ત, હું તારી તકલીફ સમજુ છું. તું મારો નાનપણનો દોસ્ત છે, તારાથી શું છુપાવાનું? ચંદા મારી સાવકી દીકરી છે, અને પૈસાની લેવડ દેવડમાં થોડો સમય લાગે, થોડું આગુ પાછું થાય, પણ એ બધું પતી જશે, સમજો. અને બીજી વાત, પૈસા ભૂલી જવાની વાત નહીં કરતો. મારું નામ છે ગોર્ધન ગોખલું, ટોન પોલીસ કે અધિકારીનું છોકરું, બધા એને પહોંચે આ ગોર્ધન ગોખલું, સમજો. મારી પાસે થોડા દાગીના રાખી મૂક્યા હતા, બીજું કઈ તો આલવાનું છે નહીં મારી પાસે. લે દીકરા. ચંદાબેન. રામુ કાકા, તમે અહીંયા? અમારું એડ્રેસ તમને કોણે આપ્યું? સુરજબેન દુકાને ગયો હતો, ત્યાંથી આ સરનામું મળ્યું, તે માંડ માંડ અહીંયા પહોંચ્યો છું. પણ શું રામુ કાકા, પેલો ગોર્ધન ગોખરુ રખવાયો થયો છે, તમને મારી નાખવા એને તો માણસો મોકલ્યા છે. હાય હાય, બાપ છે કે ભડત્યો. ગોર્ધન ગોખરુ તારો બાપ નથી, ખૂની છે, ખૂની. હું સાચું બોલું છું, તમે ગોર્ધન ના બીજી પત્ની ના દીકરી છો. તમારી મમ્મી પૈસાદાર કુટુંબ ના હતા, પૈસાની લાલચમાં અને લાલચમાં ગોર્ધન સેઠે એમનું ખૂન કરી નાખ્યું, અને જ્યારે એને ખબર પડી ત્યાં તમામ મિલકતના વારસદાર તમે છો. આ ગોર્ધન એક કોડીનો માણસ નથી, પણ તમારી મોત પછી એક કરોડપતિ થઈ જશે, એટલે તો તમને. ગોર્ધન ગોખલુને માયાળુ મલક મહેસાણાના મરદનો પરછો દેખાડવો જ પડશે. જગદીશ, તારાને મારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે, છતાંય હજુ સુધી તે મારા મા બાપ ને પરિવાર વિશે પૂછ્યું નથી. સોનિયા, પ્રેમ ક્યારે પરિવારના સરનામા પૂછીને નથી થતો, એકબીજાને મન મળી જાય એટલે પ્રેમ થઈ જાય છે. એટલે પ્રેમ જ સાચું સરનામું કહેવાય? અને તારું સરનામું? મારું સરનામું તો દેદિયાસણ છે, એ તો પાકું જ છે. હવે વાતો જ કરતી રહીશ કે તારા ઘરવાળાને કોઈને ફોન કર્યો છે? બોલાવ્યા છે, અને બધા લગ્નમાં આવશે પણ ખરા. જગદીશ, હવે છે ને હું તને મારી નજરની સામેથી ક્યાંય નહીં જવા દઉં. એમ? ઘેર ચાલ, હવે મોડું થાય છે, ચાલ. હવે પછી આ ગામ છોડીને હું જતી રહીશ.
હું મારા બાપુને લઈને જતી રહીશ, એને ભૂલી જઈશ, જિંદગીમાં ક્યારેય યાદ નહીં કરું કે આવું કોઈ કામ હતું. બસ આ વિચારમાં વિચારમાં આપણો ઉઠવાનો વારો ના જાય. અલે એ કાગડા પડ્યું રે સોનું મોનું ની તો મેલે, અત્યારે આપણો ઉઠવાની વાત ચાલે છે દિયો, કે પેલી સોડી ચંદાને ઉઠાવવાની. એ ચમન ચુસ્કી, આવી ભૂલ ના કરતો હો, આ તો ડેડિયાસણ ગામ છે, ગામમાં તો હું સીમમાંય જીવવા વારો નહીં રાખે. હા અલે પણ જાબેર તો દિયોર આપણે કરવાનું શું? અલે કાલ તો પેલી સોડી પડી જશે ને પૈણી ને. આનો એક જ રસ્તો છે, ડેડિયાસણ ગામના રિવાજ પ્રમાણે લગ્ન પછી બધી કન્યાઓ એકલી દેવી દર્શને ગણેશવતી માતાના મંદિરે જશે. મંદિર પાદરમાં છે ને લોકો કોમમાં હશે, એમાંથી આપણે ચંદાને પાદરેથી ઉઠાવી લઈશું. આઈડિયા ખોટો નથી, પણ આવતી કાલે જો ચંદાની લાશ નથી મળી તો? અરે ગોપનું શેઠ, આમાં ચંદાના દાડા પોણી ભરાઈ જશે. કાલે તમને તમારી ચંદા મળી જશે અંબાવાની સિમસન, જો આગળ તમારે હેન્ડ ટુ હેન્ડ ડિલિવરી. હે ઇનો મો ગોરીઓ મારી મારીને વ્યાધી નો નાખો તો મારું નામ ચમન ચુસ્કી નહીં પણ આ શેઠ પેલી ગોધી સોપ લીલી સમ નોટો તૈયાર રાખજો. એક બાજુ ચંદાની લાશ પડી હશે અને બીજી બાજુ તમારી ગોધી હવે તમારા હાથમાં છે. જોઈએ તમારા નસીબમાં બેંકની લીલી નોટો લખાયેલી છે કે પછી તમારા બંનેની આખરી સાથે સ્મશાનનો ફોટો. કાલે આંબા વાળિયા ખેતરમાં ચમન ચુસ્કી, કાલે ગણેશવતી માતાના મંદિરેથી ચંદાને ઉઠાવી લેશું, કારણ કે આ ઝવેર ઝોપડાએ બાંધ્યો છે ચંદાના નામનો ઝોપો, એટલે સમજો કે એની તો મોતની દિવાલ ચણાઈ ગઈ. જય માતાજી. જય માતાજી. અલા છોકરો, વાપર્યું કે નહીં? હવે અમે તો કાલે શું ચોકડીની રમતનો એન્ડ લાવવાનો છું. અલા આપણી ઇજ્જત આપણા જ હાથમાં છે. હા કહું છું, આખી જિંદગી બેઠા બેઠા ચાની ચુસ્કીઓ મારવી શકે નહીં. બસ કાલે બરોબરની મહેનત કરવાની છે. અને તું ઝવેર ઝોપડો, કાલે તારી જિંદગીની ઝૂંપડીના ચાપા પર કાયમ તારું નામ મળ્યું તો મારું નામ ચમન ચુસ્કી. નો બિયર, નો બ્રાન્ડી, નો વિસ્કી, ઓન્લી ચમન ચુસ્કી. સર, તું એના માટે રોવે છે જેને તારી આવી હાલત કરી છે? તારા હૈયામાં નફરતના ઘા માર્યા છે. પ્રેમ, પ્રેમ તો સૂરજે ક્યારે કર્યો જ નથી મારી હારે. એના વગર આ ગામમાં જીવીને હું શું કરીશ? કેસર, મારી પણ એ જ હાલત છે. મને પણ તારા પ્રેમની માયા લાગી છે. હું પણ તને એટલો જ પ્રેમ કરું છું કે જેટલો તું કોઈને કરતી હતી. હું ભગવાન પાસે એ જ પ્રાર્થના કરતો હતો કે તારો સાથ, તારો પ્રેમ મળે તો મારું જીવન ધન્ય થઈ જાય. અને તને મારા દિલમાં રાખીશ અને તારી પૂજા કરીશ. સાચી વાત છે, આપણે જેને પ્રેમ કરીએ છીએ જિંદગીને આપે, તો જે આપણને પ્રેમ કરે છે એના માટે જીવી જવું વધારે સારું. આમ પણ મારા ગયા પછી મારા બાપુનું ધ્યાન કોણ રાખશે? અને મારા જવાથી કોઈને ફેર પણ શું પડશે? જીવી જવા, જીવી જવા દે. કેસર, જો તું મને ના અપનાવે તો કાંઈ નહીં, ખોટું પગલું ના ભર. પ્રશાંત, તું મારો સાચો જીવન સાથી બનીશ? હા કેસર. અરે કેસર, તે તો મને જીવન જીવવાનો રસ્તો બતાવી દીધો. કાલે જ આપણા ગામમાં સમૂહ લગ્ન છે. સૂરજ અને ચંદાની સાથે સાથે આપણે પણ કાલે લગ્ન કરીશું અને આપણી પ્રેમનગરની દુનિયામાં ખોવાઈ જઈશું. પ્રશાંત, મારું આખું જીવન તારું જ છે. હું તો તારી સાથે આવી જઈશ, મારું બધું જ ભૂલીને જીવી જઈશ. ને મારા બાપુ, મારા બાપુ સાવ એકલા છે અહીંયા, એમનું આ દુનિયામાં મારા વગર કોઈ નથી. પ્રશાંત,
મને વચન આપ, મારી સાથે તું મારા બાપુને પણ સાચવીશ ને? અરે ગાંડી, એ કોઈ કહેવાની વાત છે? મારા બાપુ એ મારા જ બાપુ થયા ને પ્રશાંત. કે સર, હેડો પ્રસંગ તો રંગે ચંગે પતી ગયો હો ભાઈ. આપણા ગોમના રિવાજ પ્રમાણે આ સારે કન્યાઓને કળેશ્વરી માતાના દર્શન કરાવવા પડે, પણ વર રાજા કોઈ નહીં જાય. હા, આ મંગુબોન, તમે સન કન્યાઓને આપણા કળેશ્વરી માતાના દર્શન કરાવી આવો અને પાછો ખટકો રાખજો. વેળાસર, હા વેળાસર વિદાય કરવાની સર. અને બાકીના બધા તમે સન જમીનો મોંડવે. હા સુહાગરાત બાકી છે. એ જુગા, બેસ બેસ, આવે છે. હા જો જુગો, હા મારો બેટા બહુ બધા માતાજીના ભાવભીના દર્શન કરજો. હા, કળેશ્વરી માં તમારા બધાનું કલ્યાણ કરશે. જય માતાજી. જય માતાજી. ચાલો હવે વિદાય નો સમય થઈ ગયો છે. સુખી થજે બેટા, બધાને સુખી કરજે. દુનિયા નાની પડશે ઓ ધર્મી. કૂતરા કહીને તો તે એવું કરી નાખ્યું કે જાણે હું આખું મહેણા તારા નામે કરી નાખું. અને સોનિયા દેવી, એ તો ટેમ જ નક્કી કરશે કે કોનો મોતનો ટેમ આવી ગયો છે. અને જો મહેણાની આટલી બધી માયા લાગી તો થોડી અમારી એ માયા લગાડો. નો બિયર, નો બ્રાન્ડી, નો વિસ્કી, ઓન્લી લેમન ચુસ્કી. અલી છોકરી, તું ચિંતા ના કરતી. રમી,
અલિયા રામી શું તા રામી શું પણ મારી વાત તો પૂર્યો હજુ પણ નહીં છોડી બાપર મારી ચિંતા તું ના કરતી હો હું તો છે ને ચા પીતા પહેલા એક ચુસ્કી મારું અને મારી ચુસ્કી છે ચંદા રોણી ચંદા અબ તેરે ગલે મેં પડેગા મેરે પ્રેમ કા ફંદા પહેલે જલસા કરેગા યે બંદા ફિર મેં ડાલુંગા ફાંસી કા ફંદા અલા એ જવેર ચોપડા બોલ ચુસ્કી બાપર મારા તરફથી આ છોડીને તું બાઈ ઇજ્જત છોડી દે બસ તારી ની ઇજ્જત હંગા જે કરું એ કરજે ઓકે અરે ઓકે ઓકે આ ઝવેર ઝાપડાને રોકે એની તો માને આ માર તો ખાલી ઓની બલી ચડાવવાની છે એ હરામખોર મે તારો શું બગાડી તું કે તું મારી બલી ચડાવવા માંગે છે એનું નહીં મારું બગાડ્યું છે મારા પૂરા 11 કરોડ ના ટોકન નું તે નુકસાન કર્યું છે છોકરી તને કઈ સમજ પડે છે હે અરે તું તું થોડા દિવસ બહાર ગઈ એમાં તું તારા લંગડા બાપને સાવ ભૂલી ગઈ બાપ બનાવટી છે ને લાલચી છે જાણ્યા પછી એક પળ પણ ભૂલી નથી કેવું પડે કેવું પડે અરે પડાની માની જેમ ધીરે ધીરે બધી સમજણ પડવા લાગી આ એટલા માટે તો મેં તારી માને ઉપર મોકલી દીધી હવે મારે તને પણ ઉપર મોકલવી પડશે આ તું 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 પહેલા ઇતિહાસના પાના ખોલવા બેઠી છે એમ હું તમારી દીકરી જ નથી તો શા માટે મારી પાછળ પડ્યા છો અરે પૈસા માટે સીધી વાત છે પૈસા માટે આ તારો નાનો બધી મિલકત તારા નામે મૂકી ગયો હવે તને પતાવું તો બધી મિલકત મારી પાસે આવે ને અલા કહું છું વર્ધન શેઠ આમાં વાતોના વડા ખાવાનું બંધ કરો અને મસાલેદાર ચુસ્કી મારો કહું છું અલા સમય ના બગાડો ને ફટાફટ ગોળી મારો એમ તો અમારી બંદૂકની ક્યારની તરફડ તરફડ થાય છે કુદરત તને નહીં છોડે એક સ્ત્રીની હત્યા કરવા નીકળ્યો છે તો જગતના કોઈ પણ ખૂણામાં તો શાંતિથી નહીં રહી શકે નહીં રહી શકે હવે મને શાંતિ મળશે કે નહીં મને કુદરત છોડશે કે નહીં એ બધી પછીની વાત છે પણ આને આને હું નહીં છોડું તૈયાર થઈ જા સુડી તારો કાકો હું મારા દીર ખુશકી માતાજીની તલવાર છે અને આ એનું મુઠ્ઠું વાગ્યું તને જતો રે આપણે બધા લગભગ નહીં તું જા ભલે જા નહીં જવું હું જતો રહું જોયું ને ના પાડતો તો મને મારશો નહીં આ માતાજીએ તલવાર નું મુઠ્યું પર આવ્યું કોઈ આ મુઠ્યું મારવું નહીં નહીં તો મોળો મરી જાય હાલો હા
આચાર નો મસરો મારે એના કરતો એક મુઠ્યું માલ લઉં ભાઈ કઈ નહીં ભરાતું ચકરી ડોહી ના ચશ્મા નું આયોજન થઈ ગયું હે પજે પર્યો ઉભો થા હોવર નો થા ને હોસોરા નો બાપ થા આ તો આશીર્વાદ ખોટા થૂક પા આ તો હુડ વગર ની રીક્ષા લે આશીર્વાદ આલુ તારા માથા માં હોવારું ગીજાય બીવરાવાનું નહી લા અલા આ તો બહુ બીવરાવા મોડા છે કે ચાંડો ના પાડતો તો કે જુગલા હાથ માથા કૂટ નહી કરવાની ઉભો થા ઉભો થા આ બાજુ જો કેવી હ આ કુકરી ઝોપલાની ઝોપલી થઈ જાય બાન કોઈ નહીં એક મૂઠું બાંધ્યો આજે કાઢી દઉં તારા પેટમાંથી 40 કપની ચુસકે
ઓ ઘુઘરી, તને છોડું ઉભી રે. મારી કાઢી નાખી. મરેલાને મારીને શું કરીશું? છોડ, જવા દે. હવે જીવો કોણ મરે? અધમો કહેતા હતા મને, હવે જીવો. આજમુઓ તમને બધાને કેવો મોતને ખાટ ઉતારે છે. બોલો, મારી લેબરા મારી માત કી જાય. આઈયા મારા ભાઈઓ, આઈયા ઠીક છે ને? મારા ભાઈઓ, તમને તો તમારી ઘુઘરીઓ લુગરા હાથે મળી જાય, પણ મારી ઘુઘરી ચો જાય લુગરું લઈને. અરે આજે પહેલા દાડો મળી જાય ને? લગ્નનો પહેલો દાડો સદા. આ મૂઠ્યું જ મારું. ચાલ 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 ચાલ.